1942માં આ દિવસે માતંગિની હજરાએ ભારત છોડો આંદોલન દરમિયાન રાષ્ટ્રીય સન્માન માટે પોતાનું જીવન બલિદાન કર્યું હતું. 29 સપ્ટેમ્બર 1942ના રોજ પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લામાં થમલુક પોલીસ સ્ટેશન સામે બ્રિટિશ ભારતીય પોલીસે તેમની ગોળી મારીને હત્યા કરી હતી. તે પ્રેમથી ગાંધી બરી તરીકે ઓળખાતી હતી, જેનો અર્થ બંગાળીમાં વૃદ્ધ મહિલા ગાંધી હતો. માતંગિની હજરાનો જન્મ 1869માં થમલુક નજીકના હોગલા ગામમાં થયો હતો. તેમણે વહેલા લગ્ન કર્યા અને 18 વર્ષની ઉંમરે વિધવા થઈ ગયા હતા. તેમને કોઈ સંતાન ન હતું. ગાંધીવાદી ફિલસૂફીથી પ્રભાવિત તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે રસ લીધો. તેમણે સિવિલ કાનૂન ભંગ ચળવળમાં ભાગ લીધો હતો અને સોલ્ટ એક્ટ તોડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે 6 મહિના સુધી બહેરામપુર જેલમાં રહ્યા. ભારત છોડો આંદોલનના ભાગરૂપે 73 વર્ષીય માતંગિની હજરાએ તમલુક પોલીસ સ્ટેશનને કબજે કરવાના હેતુથી 6,000 સમર્થકોના સરઘસનું નેતૃત્વ કર્યું. આ જિલ્લામાં બ્રિટિશ સરકારને ઉથલાવવા અને સ્વતંત્ર ભારતીય રાજ્યની સ્થાપના માટેનું એક મહત્વનું પગલું હતું. જ્યારે સરઘસ શહેરના છેવાડે પહોંચ્યું ત્યારે પોલીસે તેમને રોકવાનો આદેશ આપ્યો. જલ્દી જ માતંગિની આગળ વધી તેને પોલીસે ગોળી મારી દીધી. 73 વર્ષીય માતંગિની હજરા પર એક પછી એક 3 ગોળીઓ ચલાવવામાં આવી હતી. દરેક શોટ સાથે વંદે માતરમના નારાને વધુ જોર મળ્યું અને તેના હાથમાં તિરંગો ઊંચો થયો. તેઓ તિરંગાને હાથમાં રાખીને શહીદ થયા. તેના સમાંતર થમલુક સરકારે તેના દેશ માટે શહાદતની પ્રશંસા કરી અને ગાંધીની વિનંતી પર 1944માં વિસર્જન ન થાય ત્યાં સુધી તે વધુ 2 વર્ષ સુધી કાર્યરત રહેવાની સક્ષમ હતી. 1977માં આઝાદી બાદ માતંગિની હજરાની પ્રતિમા કોલકાતામાં સ્થાપિત કરવામાં આવી હતી. કોલકાતામાં સ્થાપિત સ્વતંત્ર ભારતમાં મહિલાની આ પ્રથમ પ્રતિમા હતી. તેમની પ્રતિમા પણ હવે તે જ સ્થળે ઊભી છે જ્યાં તમલુકમાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ દિવસે એક ઘટના બની જે ભારતીય જૂથમાં સંજોગોને આકાર આપે છે. જાપાની જહાજ કોમાગાઠા મારુ 165 ભારતીય મુસાફરોને લઈને કેનેડાથી કલકત્તા પહોંચ્યું હતું. તેમાંથી મોટાભાગના પંજાબ પ્રાંતના હતા. કેનેડા દ્વારા જહાજને ડોક કરવાની પરવાનગી નકારવામાં આવી હતી. 27 સપ્ટેમ્બરના રોજ કોલકાતા પહોંચ્યા બાદ બ્રિટિશ ગનરોએ બંદરમાં વહાણનો પ્રવેશ રોકી દીધો. પ્રવાસીઓને કાયદો તોડનારા અને રાજકીય આંદોલનકારી તરીકે ગણવામાં આવ્યા હતા. નેતાઓને પકડવા માટે પોલીસ વહાણમાં ઘૂસી જતા સામાન્ય હંગામો થયો. 19 મુસાફરોને ગોળી મારી દેવામાં આવી હતી અને બાકીનાને કેદ કરવામાં આવ્યા હતા. કેનેડિયન ઇમિગ્રેશન કાયદામાં વિસંગતતાઓને પ્રકાશિત કરવા માટે ભારતીય જૂથો દ્વારા કોમાગોઠા મારુની ઘટનાને વ્યાપકપણે ટાંકવામાં આવી હતી. વધુમાં ભારતીય ક્રાંતિકારી સંગઠન ગદર પાર્ટી દ્વારા તેના કારણને સમર્થન મેળવવા માટે ઉત્સાહ ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. 1914માં કેલિફોર્નિયાથી ભારતીય સમૂહની ઘણી બેઠકોમાં બરકતુલ્લા, તારકનાથ દાસ અને સોહનસિંહ સહિતના અગ્રણી ગદ્દારીઓએ ગદર આંદોલન માટે સભ્યોની ભરતી કરવા માટે આ પ્રસંગનો ઉપયોગ કર્યો હતો.